नमस्कार मित्रों, हूँ काजल रामाणी, आपनु स्वागत करू छू अमारी चैनल में। मित्रों, आज एक वकील ने अने तेना पत्नी ने वात आपनी समक्ष रजू करवी छे, तो वात ने अंत सुधी सांभळवा विनंती। तो चलो शुरू करिए वकील नी वात। वकील कोई कोई वक्त ते सत्संग में आवता हता, तेमनो 7 वर्षनो दीकरो पण साथे आवतो। सत्संग में एक माणसे गीत गायुं, कड़वा बोल न बोल भाई। बाळकना गीत गमी गयुं, तेणे गोखी लीधुं। ज्यारे पण समय मळे એટલે તે ગીત ગાય, કડવા બોલ ન બોલ ભાઈ। ઘણા દિવસો પસાર થઈ ગયા। એક દિવસ વકીલ અને તેની પત્નીને અણબનાવ બની ગયો, બંને રિસાઈ ગયા। થોડા દિવસ પસાર થઈ ગયા, તે એકબીજા સાથે બોલ્યા નહીં, પરંતુ પતિ પત્ની એકબીજા સાથે ક્યાં સુધી રિસાયેલા રહે। પતિના મનમાં વારે ઘડીએ થાય કે તે માની જાય, અને પત્નીના મનમાં પણ એવા જ વિચારો આવે, પરંતુ બંનેની ઈચ્છા એવી જ કે બીજો બોલવાની શરૂઆત કરે। પતિ ઓફિસેથી આવે, પોતાના ઓરડામાં જઈને બેસી રહે। પત્ની ખાવાનું રાંધીને નોકર સાથે ખાવાનું મોકલી આપે, એ પહેલ કરતી નહીં। એક દિવસ વકીલ ઓફિસેથી આવ્યા, પોતાના ઓરડામાં ગયા। એમના નાના દીકરાએ એમના ઓરડામાં આવીને ગાવા માંડ્યું, કડવા બોલ ન બોલ। વકીલ સાહેબના હૃદયમાં એક આશા જાગૃત થઈ દીકરાને કહ્યું, દીકરા આ ગીત તારી માતાના ઓરડામાં જઈને ગા। બાળક માના ઓરડામાં ગયો, ત્યાં જઈને ગાવા લાગ્યો, કડવા બોલ ન બોલ। માતાએ કહ્યું, અહીં શું ગાય છે, જા તારા પિતાના ઓરડામાં જઈને ગાય ને। બાળક ફરી પોતાના ઓરડામાં જઈને બોલ્યો, કડવા બોલ ન બોલ। પિતાએ કહ્યું, અરે તને માતાના ઓરડામાં જઈને ગાવાનું કહ્યું હતું ને, ત્યાં જઈને ગા ને। બાળક ફરીથી માતાના ઓરડામાં ગયું, માતાએ કહ્યું, અરે તને પિતાજીના ઓરડામાં જવા માટે કહ્યું હતું, ત્યાં જઈને ગા। બાળકે બંનેના ઓરડાની વચ્ચે ઊભા રહીને કહ્યું, તમે બંને તો મને ગાવા દેતા જ નથી, હવે હું અહીં ઊભો રહીને ગાઈશ। તે ગાવા લાગ્યો, કડવા બોલે ન બોલે રે ભાઈ, કડવા બોલે ન બોલ। પિતા અને માતા બંને બાળકની ભોળી વાણી સાંભળી હસવા લાગ્યા, હસવામાં ક્રોધની દિવાલ પડી ગઈ। બંને બાળકની પાસે આવી ગયા, એકબીજાની આંખોમાં જોઈને હસીને બોલ્યા, કડવા બોલે ન બોલ। ઘરમાં હાસ્યનું વાતાવરણ બની ગયું, ક્રોધના વાદળના ટુકડે ટુકડા થઈ ગયા, પ્રકાશ થઈ ગયો। આ સત્સંગનો ચમત્કાર છે, આ સત્સંગનો જાદુ છે। જાદુ નાના બાળકને પણ એવી શક્તિ આપે છે કે તે મોટાઓની ભૂલ સુધારી દે છે, સમસાન શાંતિને હાથમાં ફેરવી નાખે છે। તુલસી મીઠે વચન છે, સુખ ભજે ચહુ ઓર, વશીકરણ યંત્ર મંત્ર હે, ભજે દો વચન કઠોળ। મિત્રો, આ વાત પસંદ આવી હોય ને તો બની શકે ત્યાં સુધી દરેક યુવાન દંપતી સુધી શેર કરજો, વિડીયો લાઇક કરજો, કોમેન્ટ કરજો, ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો। આભાર।